नकली पोलिस की टोळकी झड़पी पाड़वामां आवी छे। अमदावाद खाते थी नकली पोलिस की टोळकी झड़पी पाड़वामां आवी छे। रामोल विस्तार माथी आ टोळकी झड़पाई छे। नकली पोलिस अवारनवार पकड़ाती होय छे त्यारे अमदावाद ना रामोल विस्तार माथी नकली पोलिस की टोळकी झड़पी पाड़वामां आवी छे। अने आ टोळकी जे छे ते युवक अने युवतीओने रोकीने तोड़ करती हती। युवक युवतीओने रोकीने आ टोळकी तोड़ करती हती। अमदावादना रामोल विस्तारमांथी आ टोळकी झड़पाई छे। रामोल पोलीसे हाल चार शख्सोनी धरपकड़ करी छे अने आ समग्र मामले वधु तपास पोलीसे हाथ धरी छे। नकली पोलीसने टोळकीने झड़पी पाड़वामां आवी छे अने आ टोळकीमांथी चार शख्सोनी धरपकड़ कराई छे अने पोलीसे वधु तपास हाथ धरी छे। आ टोळकी छे ते युवक अने युवतीने रोकीने तोड़ करती हती अने आवी फरियादो रामोल विस्तारमां अवारनवार सामे आवती हती, जेने लईने पोलीसे वधु तपास हाथ धरी हती। आज मुद्दे अमारी साथे विशाल मेहता जोड़ाई गया छे। जी विशाल, नकली पोलीसनी टोळकी झड़पाई छे, तोड़ करती आ टोळकी झड़पाई छे, शुं छे वधु माहिती? જી તો નકલી પોલીસ નું ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે નકલી પોલીસ છે જે નારોલ રામોલ વિસ્તારની અંદર રહી અને કૌભાંડ કરતી હતી, એટલે કે જ્યાં પણ હોટલની આસપાસ કે કોઈ પણ જગ્યાએ યુવક કે યુવતી એકલા દેખાય ત્યાં તેમની પાસે જઈ અને તોડ કરતી હતી, જેની અંદર પોલીસને આ બાબતની જાણ થઈ હતી અને નકલી પોલીસ બની અને રિંગરોડ અને હોટલમાં જે આ કૌભાંડ કરતી જે ટોળકી છે તેને ઓળખી અને પકડી પાડવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આ ટોળકીની એમોની વાત કરીએ તો ચાર લોકોને અત્યારે હાલમાં જે પકડવામાં આવ્યા છે તેમાંથી એક ડીએસપી બનતો હતો અને બાકીના ત્રણ જે આરોપી હતા તે કોન્સ્ટેબલ બનતા હતા અને પોલીસ તરીકેની ઓળખ આપી બળજબરીપૂર્વક યુવક યુવતી પાસેથી રૂપિયા પડાવતા હતા। આ બળજબરી પડાવવાના કૌભાંડની અંદર જે લોકો અત્યારે હાલમાં 2000 રૂપિયાની રકમ કબજે કરી છે અને સાથે જ કુલ 1,35,000નો મુદ્દેમાલ આ ચારે ઇસમો પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આરોપીઓની તો આ આરોપીઓની અંદર એક હિતેશ ઉર્ફે કુણાલ શાહ, તો અન્ય જે આરોપી છે તેમાં ફિરોજ અલી હુસેન શેખ, ત્રીજા નંબરનો આરોપી શાહરૂખ અંસારી અને અન્ય એક આરોપી સિરાજ ખાન પઠાણ, આ ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી પાસેથી કુલ 1,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ તમામ જે ટોળકી પકડાઈ છે તે અગાઉ બે વખત નકલી પોલીસના કેસમાં જ ઝડપાઈ ચૂકી છે અને એટલા માટે પોલીસે હવે આ આરોપીઓએ અન્ય કેટલી જગ્યાએ ગુનાઓને અંજામ આપ્યો છે અને આ જે કારસ્તાન કરવામાં આવ્યું છે તેની અંદર કેટલા લોકો તેમનો શિકાર બન્યા છે તે જાણવા માટે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર।